હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાતમાં 5 વર્ષમાં કુલ 19.3 લાખ બેરોજગાર નોંધાયા. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 19.3 લાખ બેરોજગાર રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવી છે, જે પૈકી 17.26 લાખ શિક્ષિત બેરોજગાર અને 1.76 લાખ અશિક્ષિત બેરોજગાર. બેરોજગારને પ્લેસમેન્ટ આપવાની વાત કરીએ તો 5 વર્ષમાં કુલ 15.11 લાખ બેરોજગારને રોજગારી આપવામાં આવી છે, જેમાં 13.49 લાખ શિક્ષિત બેરોજગાર અને 1.62 લાખ અશિક્ષિત બેરોજગારનો સામેલ થાય છે. શિક્ષિત બેરોજગાર એટલે કે વ્યક્તિએ 10મું ધોરણ પાસ કર્યું હોય અને તે બેરોજગાર હોય તે શિક્ષિત બેરોજગાર, અને જે વ્યક્તિ 10મું ધોરણ પાસ ન કર્યું હોય તે બેરોજગાર હોય તેને અશિક્ષિત બેરોજગાર કહેવાય છે. બેરોજગાર માટે સરકાર દ્વારા ભરતી મેળા પણ યોજવામાં આવે છે, જ્યાં મોટી કંપનીઓ આવે છે અને યોગ્ય લાયકાત ધરાવતા લોકોને નોકરી આપે છે. બેરોજગારી પૈકી 91% શિક્ષિત બેરોજગાર છે. ગુજરાતમાં બેરોજગારની વાત કરીએ તો 5 વર્ષમાં 19,03,590 ઉમેદવારો બેરોજગાર નોંધાયા છે, જેમાંથી 17,26,716 લોકો શિક્ષિત અને 1,76,874 લોકો અશિક્ષિત બેરોજગાર છે. 2022માં 3,10,704 શિક્ષિત બેરોજગાર અને 23,429 અશિક્ષિત બેરોજગાર, જ્યારે 2021માં 2,89,734 શિક્ષિત બેરોજગાર અને 30,243 અશિક્ષિત બેરોજગાર નોંધાયા હતા. એટલે કે 1 વર્ષમાં 19,970 શિક્ષિત બેરોજગારનો વધારો થયો છે. તે ઉપરાંત 2018માં 4,11,008, 2019માં 4,52,112,111 અને 2020માં 2,63,189 શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. 3 વર્ષમાં બેરોજગારની સંખ્યામાં 14% વધારો. વર્ષ 2020 અને 2022ની સરખામણી કરીએ તો બેરોજગારની સંખ્યામાં 14% વધારો થયો છે. વર્ષ 2020માં 2,90,786 ઉમેદવારો બેરોજગાર નોંધાયા હતા, જે 2020માં વધીને 3,34,133 બેરોજગાર થાય છે. તેવી જ રીતે 2020માં 2,63,159 શિક્ષિત બેરોજગાર નોંધાયા હતા, જે 2022માં વધીને 3,10,704 થાય છે. કોરોના કારણે શિક્ષિત બેરોજગારની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2022માં 3.34 લાખ બેરોજગાર નોંધાયા હતા, જેમાંથી 3,10,704 શિક્ષિત અને 23,429 અશિક્ષિત બેરોજગાર હતા. 3,34,133 બેરોજગાર પૈકી 2,74,800 બેરોજગારને પ્લેસમેન્ટ મળ્યું છે, જેમાં 2,53,280 શિક્ષિત અને 21,520 અશિક્ષિત બેરોજગાર સામેલ છે. એટલે કે કુલ નોંધાયેલ બેરોજગાર પૈકી 82% ઉમેદવારો બેરોજગારને પ્લેસમેન્ટ મળ્યું છે. 10 પાસથી સૌથી વધુ પ્લેસમેન્ટનો અનુસ્તાધક બેરોજગારને સૌથી વધુ મળ્યું છે. શિક્ષિત બેરોજગારની શૈક્ષણિક લાયકાત દીઠ પ્લેસમેન્ટની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ 10મા પાસ બેરોજગારને પ્લેસમેન્ટ મળ્યું છે. 10મું પાંચ 5,66,887 બેરોજગારને 5 વર્ષમાં પ્લેસમેન્ટ મળ્યું છે, અને સૌથી ઓછું પ્લેસમેન્ટ અનુસ્નાતક થયેલા બેરોજગારને મળ્યું છે. અનુસ્નાતક થયેલા 20,296 બેરોજગારને પ્લેસમેન્ટ મળ્યું છે. તે ઉપરાંત 12મું પાસ કરેલા 5,46,390 બેરોજગારને, સ્નાતક થયેલા 1,64,65,417 બેરોજગારને અને ડિપ્લોમા માટે 30,952 બેરોજગારને પ્લેસમેન્ટ મળ્યું છે. એટલે કે મિત્રો, ગુજરાતમાં 5 વર્ષમાં કુલ 19.03 લાખ બેરોજગાર નોંધાયા છે, અને વર્ષે વર્ષે બેરોજગારની સંખ્યામાં વધારો થતો જ રહે છે. ત્યારે આ ઉમેદવારોને નોકરી હવે ક્યારે મળશે તે સરકારને વિચારવું જોઈએ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.